नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू आपणे सौने सहियारी यूट्यूब चैनल पर। तो मित्रों, आज आपणे वात करवा जई रह्या छे के भाई दौड़नी जेवा लोको पण तैयारी करे छे एवा उम्मीदवारो माटे एक मोटी अपडेट आवी चूकी छे। हसमुख पटेल सर छे एमणे एक महत्वनी जे छे मोटी एक वात करी दीधी छे, जे तमारी माटे खूब ज इम्पोर्टंट एवी वात छे। तो तमारा सुधी आजनो विडियो पहोंचाडवानी मारी फरज छे। तो આપણે જે છે બધી બાબત જે છે એ જોવાના છે, પરંતુ જો તમે ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલને જો પ્રથમવાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકન આવે છે તેને પ્રેસ કરી દેજો। સાથે સાથે કંઈક ને કંઈક નવું મટીરિયલ જોઈતું હોય, કંઈક અપડેટ જોઈતું હોય તો એની માટે તમને એક નીચે લિંક પણ મળી જશે ટેલિગ્રામની, એને પણ જોઈન કરી લો જેથી કરીને તમને નવી નવી અપડેટ પણ મળતી રહે। અને હાલમાં જે છે તમારે દોડને માટે જે વિડીયોઝ છે એની પણ ત્યાં લિંક આવે છે। ઉપરાંતમાં આપણે બીજી પણ વાત કરવાની છે કે જેવા લોકો જે છે રનિંગની સાથે સાથે જે લેખિતની પણ તૈયારી કરે છે એમની માટે આપણે અલગથી જે છે એક કોર્સ ચાલુ કરેલો છે કે જેમાં તમને માત્ર 159 રૂપિયામાં તમને જે છે કોન્સ્ટેબલની તૈયારી કરાવવામાં આવે છે એક મહિનાની, જેમાં અત્યાર સુધી 80 વધુ વિડીયો આવી ચૂક્યા છે। અલગ અલગ પ્લેલિસ્ટમાં અલગ અલગ વિડીયોઝ તમને જોવા મળશે અને સાથે સાથે કરંટ અફેર MCQ સાથે આવે છે અને PDF પણ તમને ડેઈલી મળે છે। તો એનો પણ તમે ચોક્કસથી લાભ લઈ શકો છો। માત્ર શું કરવાનું છે, અહીં તમે જોવો છો ટ્રેકિંગ નોલેજ લખેલું છે સબસ્ક્રાઇબની બાજુમાં જોઈન, એને ક્લિક કરવાનું છે જેથી કરી તમારી સામે આવો ઓપ્શન આવશે 29 રૂપિયા વાળું અને 159। ખાલી 59 છે લેવાનું નથી, કારણ કે હાલમાં બંધ છે। 29માં કરંટ અફેર MCQ સાથે PDF મળે છે, જ્યારે 159માં પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવાય છે। જોઈન આની ઉપર ક્લિક કરશો તમારે જે છે એ પેમેન્ટનું ઓપ્શન આવી જશે, એમાં તમે UPI અથવા તો તમે જે તમારું ડેબિટ કાર્ડ છે એનાથી તમે પેમેન્ટ કરી શકો છો। તો અત્યાર સુધી આપણી સાથે ઘણા બધા મેમ્બર્સ જોડાઈ ચૂક્યા છે, તમે પણ જોડાઈ શકો અને તમારી જે તૈયારી છે એને વધુ બહેતર બનાવી શકો માત્ર 159 રૂપિયા। વાત કરીએ છીએ મૂળ મુદ્દા ઉપર આવીએ છીએ, તો ભરતીમાં સફળ થવા માટે યુક્તિ પ્રયુક્તિ કરવાના બદલે મહેનત પર ધ્યાન આપો, ભરતીમાં પસંદગી થાય કે ન થાય જીવન બદલાઈ જશે। આવા લોકો પોતાની એવી ઓળખ ઊભી કરશે જે તમને જીવનમાં હંમેશા સફળ બનાવશે। તો જે છે છેલ્લા 2-3 દિવસથી અને આ ટ્વીટ થયું એના નીચે પણ ઘણી બધી એવી કમેન્ટ આવી છે કે ભાઈ ફોર્મ જે છે ફરી એકવાર રીઓપન કરો। હવે આજે આપણે જોઈ રહ્યા છીએ 14 થઈ ચૂકી છે, છેલ્લે જે છે તમારે 9 ફોર્મ ભરાવવાનું બંધ થઈ ગયું છે, તો હજુ સુધી કોઈ અપડેટ આવી નથી। છેલ્લે એક ભાઈ છે એમણે તો ગૃહમંત્રીને પણ પત્ર લખી દીધો છે, પણ એમની પણ કોઈ અપડેટ નથી, કારણ કે એક પત્ર કારણ કે જે બાબત છે એ જોવા જાય તો થોડી ખોટી છે, કારણ કે ઘણો સમય આપેલો હતો 23 લઈને ઘણો બધો સમય આપેલો હતો। કારણ કે ભરતી બોર્ડનું કામકાજ કેવું છે, ભરતી ઘણા સમયથી કહેતા હતા આવે છે, તો ડોક્યુમેન્ટને એ બધી તૈયારી આપણે કરી લેવી જોઈએ જે આપણી ફરજમાં આવે છે, છતાં પણ જો કાંઈ અત્યારે લાગતું તો નથી કે રીઓપન થશે, પણ થાય તો કદાચ વધીને 1-2 દિવસ થાય એવી આપણે રિક્વેસ્ટ કરીએ છીએ। ખરેખર કરવી ન જોઈએ, પણ ઘણા બધા લોકો એવા છે કે જેઓ લોકો જે છે એમના ડોક્યુમેન્ટનો પ્રોબ્લેમ છે, તો કદાચ એમના માટે આપણે રિક્વેસ્ટ કરી શકીએ, પણ જે છે જ્યાં સુધી આપણું માનવું છે ત્યાં સુધી હવે રીઓપન થશે નહીં। હવે જેમને પણ ફોર્મ ભરવાના બાકી છે એવા લોકો જે છે એ આવતી પરીક્ષામાં ટ્રાય કરો। ઘણા લોકો આવું સાંભળીને વિડીયોને ડિસલાઇક કરશે, વિડીયો ડિસલાઇક કરવાથી અમને કંઈ ફરક નહીં પડે, પણ મૂળ વસ્તુ છે એ વસ્તુ ઉપર તમને લઈ જાઉં છું, રાઈટ? તો ઘણા બધા લોકો જે છે દોડની તૈયારી કરે છે, તો એમને ઓલ ધી બેસ્ટ। અને હસમુખ પટેલ સર છે એ પણ ટાઈમે ટાઈમે અપડેટ આપતા રહે છે, અને એમણે અગાઉ સ્પષ્ટ એવું કહી દીધું હતું કે ભાઈ ફરી આની તારીખ છે એક્સટેન્ડ નહીં થાય। અગાઉ ઘણા બધા લોકો કમેન્ટ કરતા હતા કે ભાઈ PSIમાં તમે તારીખ વધારી છે, તો આમાં પણ તમે તારીખ વધારો, પણ અગાઉ એમણે સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે ભાઈ ફોર્મ ભરાવવાની તારીખમાં કાંઈ પણ વધારો નહીં થાય। તો આશા રાખીએ છીએ તમને આ વિડીયો પૂરેપૂરી માહિતી મળી હશે, અને તમને જે છે એક બીજી પણ બાબત કહેવાની છે કે જેઓ લોકો દોડની તૈયારી કરે છે એમની માટે આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવી દીધું છે, તો તમે એનો પણ ચોક્કસથી લાભ લઈ શકો છો। હવે વાત કરીએ છીએ કે ભાઈ સર્વર ડાઉનની સમસ્યાને કારણે સંખ્યાબંધ યુવાનો ફોર્મ ભરવાથી વંચિત, LRD ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માંગ। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે। જો મિત્રો, હવે જો ફોર્મ ભરવાનો પાછો અઠવાડિયાનો સમય લાગે તો જે છે તમારી ભરતી પ્રક્રિયા જે છે થોડી પાછળ જઈ શકે છે, કારણ કે શું થશે કે ફરીવાર ફોર્મ ભરાય છે તો કેટલા ફોર્મ આવે છે તો કંઈ ખ્યાલ નથી હોવાનો, કારણ કે હવે શું થશે કે જ્યારે પણ પાછું જે ડેટ એક્સટેન્ડ થશે, અગાઉ જ્યારે આપણે PSIની ભરતીની વાત કરીએ તો જ્યારે ડેટ એક્સટેન્ડ કરી હતી તો એમાં 80,000થી વધુ લોકોએ ફોર્મ ભરી ચૂક્યા હતા, તો આમાં પણ જે છે પાછો એનો ડેટા એનાલિસિસ થાય તો પાછું જે છે થોડા દિવસો પાછળ જઈ શકે છે। જેવી રીતે આપણે 10 ડિસેમ્બરનો જે ક્રાઇટેરિયા આપ્યો છે એની જગ્યાએ 20-22 ડિસેમ્બર થઈ શકે, જો ફોર્મમાં વધારો થાય, જે ફોર્મમાં વધારો થશે તો કે ભાઈ ફોર્મ ભરવાની તારીખમાં વધારો થાય છે તો નવા ફોર્મ પણ ભરાઈ શકે છે। ગૃહ વિભાગે 10,459 LRD જવાનોની ભરતી માટેની કાર્યવાહી આરંભી, છોટા ઉદેપુર જિલ્લાના વંચિત યુવાને ગૃહમંત્રીને પત્ર લખી માંગ કરી છે। જો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ગંભીર બાબત છે કે જે છે એ ગૃહમંત્રીને પત્ર લખી અને માંગ કરી છે, તો તમે સમજી શકો છો ચૂંટણીમાં થાય છે,
પાછલા ત્રણ દિવસ દરમિયાન સતત સરવાર ખોટવાઈ જવાની ખામીને કારણે સંખ્યાબંધ રોજગાર વાંચકો યુવાનો ગૃહ વિભાગ દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ માટે હાથ ધરાયેલી સિદ્ધિ ભરતી દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે, જેના પગલે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવે છે તેવી માગણી આ યુવાનો કરી રહ્યા છે. હવે અહીંયા એવું કોઈ નહીં વિચારે કે હસમુખભાઈ પટેલ છે જે છેલ્લા ઘણા દિવસથી કહી રહ્યા હતા કે ભાઈ તમે ફોર્મ ભરી દો, છેલ્લા દિવસોની રાહ ન જુઓ. છોટાઉદેપુરના એક યુવાને રાજ્યના ગૃહમંત્રીને આ માટે પત્ર લખી અરજ કરી છે. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગ દ્વારા આગામી 100 દિવસ દરમિયાન રાજ્યમાં 27,000 ઉપરાંત પોસ્ટ ઉપર ઉમેદવારોની ભરતી કરવાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે લાંબા સમય બાદ સરકારી તંત્રમાં ભરતી ખુલવા ઉપરાંત રાજ્ય સરકારે સરકારી નોકરી માટેની મહત્તમ વયમર્યાદામાં 1 વર્ષનો વધારો કર્યો હોય મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. ગૃહ વિભાગે સમગ્ર રાજ્યમાં આશરે 10,459 ઉપરાંત લોકરક્ષક દળ LRD જવાનોની ભરતી માટે જે છે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 5212 બિનહથિયારી કોન્સ્ટેબલ, 797 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને તેમજ 4450 SRP કોન્સ્ટેબલની ભરતી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાઓ માટે 1900 એટલે કે 2000ની આજુબાજુની જગ્યા અનામત રખાઈ છે, જ્યારે ભરતી કાર્યવાહીના ભાગરૂપે રોજગાર વાંચુક સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે ગત તારીખ 23 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે નિયત તારીખથી મર્યાદા આશરે 12 લાખ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ આ ઉમેદવારો હજુ સુધી ફી ભરી તેમની અરજી કન્ફર્મ કરાવી નથી. આમ છતાં હજી સંખ્યાબંધ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાથી વંચિત રહી ગયા છે, કેમકે છેલ્લી મુદત તારીખ 9 નવેમ્બર પહેલાંના 3 દિવસ સુધી સતત સર્વર ખોટકાયેલું રહેતું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી પડી હતી. છોટાઉદેપુર જિલ્લાના વંચિત ઉમેદવારો જે આમ નામ આપ્યું છે રાઠવાએ, જીવણભાઈ રાઠવાએ આ અંગે રાજ્યના ગૃહમંત્રીને એક પત્ર લખી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવાની માંગ કરી છે. તેમણે તારીખ 7-9 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઓજસ વેબસાઇટનું સર્વર ડાઉન હોવાને કારણે તેઓ ભરી શક્યા ન હોવાનું તેમણે જે છે ગૃહમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, ખરેખર જેવા લોકો ભરતીને માટે જે છે એ સક્ષમ છે એવા લોકો જે છે આમાં ફોર્મ ભરી દેવું જોઈએ, પણ છેલ્લા 3 દિવસને કારણ કે છેલ્લા 3 દિવસ હોય કે છેલ્લો 1 દિવસ હોય જે ફોર્મની તારીખ એક્સટેન્ડ કરેલી હોય એ સમયમાં જે છે એ કોઈ ટેકનિકલ ખામીને કારણે જો પ્રોબ્લેમ હોય તો વાત ગૌણ છે કે એમને એ લોકોને જે છે ફોર્મ ભરવાની તારીખ આપી દેવી, પણ વિદ્યાર્થીનો જો ફોલ્ટ હોય તો જે છે એમાં ફોર્મ ન ભરી શકે. પણ અહીંયા જે ટેકનિકલ ખામી છે જેથી કરી જે છે 1-2 દિવસનો વધારો કરી દે તો જે છે ફોર્મ ફરી એકવાર પાછા ભરાઈ જાય જેવા લોકોના ફોર્મ બાકી રહી ગયા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમની ફી જે છે કપાઈ ગઈ છે અને જે છે એપ્લિકેશન આવી નથી. આવા પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર વારે વારે કમેન્ટ કરે છે. સાથે સાથે એક વિદ્યાર્થી મિત્રની એવી પણ કમેન્ટ આવી હતી કે ભાઈ મારું જે ચલણ છે ખોવાઈ ગયું છે. તો આપણે એને એટલું જ કહેવાનું કે તમારું ચલણ છે તમે જે તે પોસ્ટમાં જે તમે જે ફી ભરી હશે તો ત્યાં પણ તમે જશો તો જે છે તમે એમને રિક્વેસ્ટ કરશો તો તમારું જે ત્યાં પોસ્ટનું જે ચલણ એક કોપી તમને આપે છે અને એક કોપી પોસ્ટમાં હોય છે તો ત્યાંથી તમે જે અને એની કોપી પણ કરાવી શકો છો.